કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીંયા એક હું તમારી પાસે માફી માગવા માગું છું, કારણ કે આપણા દરેક લેક્ચરની અંદર માત્ર એક ભૂલ રહી ગયેલી હતી. આ ચેપ્ટર નંબર 5 છે અને ભૂલથી ચેપ્ટર નંબર 4 એવું લખાઈ ગયેલું છે, પરંતુ બીજો કાંઈ ફરક નથી. ઓકે, તમે સમજી જ શકો છો એ ટેકનિકલ પ્રોબ્લેમ એ તમે સમજી ગયા છો. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 5.1 છે, ઓકે, એનો દાખલો નંબર 1 અને એની અંદર કેટલા બધા ઉદાહરણો આપેલા છે. અને દાખલા નંબર 1માં એવું કીધેલું છે કે નીચેની આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ. ઓકે, તો આપેલું છે કે નીચેની આપેલી જેટલી પરિસ્થિતિ અહીંયા મેં બે બતાવેલી છે, એ બંને પરિસ્થિતિ માં જે સંખ્યાઓની યાદી આપેલી હશે, પહેલાં તો યાદી બનાવવાની છે અને એ યાદી બન્યા પછી એ સમાંતર શ્રેણી છે કે કેમ એ ચેક કરવાનું છે. ઓકે, ચાલો પહેલું જોઈએ કે ભાઈ એક ટેક્સીનું ભાડું છે એ પ્રથમ કિલોમીટર, એટલે એ શબ્દ આપણા માટે ખાસ ઉપયોગી છે. આ પ્રથમ કિલોમીટર માટે રૂપિયા કેટલા છે? 15. એટલે પ્રથમ કિલોમીટર એટલે પહેલાં 1 કિલોમીટર માટે, અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, એટલે એક પછીનું જે બીજો કિલોમીટર ત્રીજોથી લઈને જ્યાં સુધી ટેક્સી ચાલે ત્યાં સુધી, એમાં રૂપિયા કેટલા વધતા જાય છે? ઓકે, પછીના કેટલા કિલોમીટર પછી કેટલા રૂપિયા વધતા જાય છે? પછીના પ્રત્યેક વધારાના કેટલા છે? 8 રૂપિયા. ઓકે, પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. ઓકે, તો 15 રૂપિયા તો છે જ મિનિમમ. પછી જેમ જેમ કિલોમીટર ચાલે એમ ભાડું છે 15થી વધતું જાય છે. કેટલા રૂપિયા? સતત 8 રૂપિયા. ઓકે, તો આપણી પાસે જે સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ શું બનશે? A1, એ આ જ બનશે. કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. A2 શું બનશે? પછીના કિલોમીટર માટે પ્લસ 8 રૂપિયા વધી જાય છે. ઓકે, તો આનો જવાબ શું આવશે? ઓકે, 15 + 8 એટલે 23. ઓકે, 23 રૂપિયા પછી ભાડું થઈ જશે બીજા કિલોમીટર માટે. એવી રીતે A3 ત્રીજા કિલોમીટર માટે શું થશે? 23 + 8. ઓકે, આ થઈ જશે 31. A4 એટલે 31 + 8. ઓકે, આ થઈ જશે 39. તમારી સમાંતર શ્રેણી શું બનશે? તમારી સમાંતર શ્રેણી શું બનશે? અહીંયા લખું છું. ઓકે, અહીંયા નીચે લખીએ. અહીં તમે જોઈ શકો છો કે જે શ્રેણી બનશે સમાંતર છે કે કેમ, કેમ ચેક કરશું આપણે? તો અહીંયા દેખાય જ છે સ્વરૂપ તમારું, તમને દેખાય જ છે કે બધાની અંદર કેટલાનો જે નિશ્ચિત સંખ્યાનો તફાવત કેટલો છે? 8નો જ છે. ઓકે, A4માંથી A3 બાદ કરો તો તમને કેટલા મળશે? 8. A3માંથી A2 બાદ કરો તમને મળશે 8. ઓકે, અને A2માંથી A1 બાદ કરો તમને મળશે 8. મતલબ કે આ સમાંતર શ્રેણી છે. તો આપેલી સમાંતર શ્રેણી શું બનશે? શું બનશે? 15, 23, 31, 39 થી ને આ સમાંતર કેવી શ્રેણી કેવી બનશે? અનંત સમાંતર શ્રેણી બનશે. ઓકે, તો આટલી વાત છે એ આના માટે ઇનફ છે. બીજું ખૂબ સરસનું ઉદાહરણ છે, બીજું ચેક કરીએ આપણે કે ભાઈ નળાકાર છે સામે આપેલો છે, એમાં રહેલું હવાનું પ્રમાણ કેટલું છે? ઓકે, એ દરેક વખતે ચેક કરવાનું છે. અને હવા કાઢવાનો પંપ છે, હવા ખેંચવાનો કાઢવાનો પંપ, એ દર વખતે આ માહિતી આપણે માટે આપી છે. દર વખતે નળાકારમાં બાકી રહેલી હવા હોય ને એનો કેટલામો ભાગ, 1/4 ભાગ શું કરે છે? બહાર કાઢી લે છે આ પંપ છે. ઓકે, તો આ પંપ કન્ટિન્યુ ચાલતો નથી, વારાફરતી એક વખત હવા કાઢી પછી બીજી વખત કાઢશે, એવું તમે સમજો.
ओके, तो आ जे माहिती छे આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે એમ કહી દઈએ કે હવાનું જે પ્રમાણ છે એ વી જેટલું છે, શરૂઆતમાં વોલ્યુમ એનું કદ છે એ કેટલું છે, વી જેટલું, એવું તમે નક્કી કરી લ્યો. અને હવા દરેક વખતે કેટલી ખેંચે છે, દરેક વખતે જે અંદર બાકી રહેતી હવા હોય ને એનો એક ચતુર્થાંશ ભાગ ખેંચે છે, બાકી રહેતી હવાનો. ઓકે, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શરૂ પહેલાં આપણું પહેલું પદ શું થઈ જશે શ્રેણીનું, એટલે પ્રથમ પ્રથમ એટલે કે શરૂઆત, આપણે લખીએ શરૂઆત, શરૂઆતમાં નળાકારમાં રહેલી હવાનું કદ કેટલું થશે, વી. આપણા માટે આ પ્રથમ પદ છે, શું છે, પ્રથમ પદ એટલે કે એ વન છે આ. ઓકે, શું છે આપણા માટે, એ વન પહેલું પદ છે આપણી શ્રેણીનું. હવે આ પહેલી વાત થઈ ગઈ. હવે બીજી વાત કરીએ કે આ પંપ ચાલુ કર્યો એટલે આ જે હવા રહેલી છે જેટલા કદની એમાંથી એક ચતુર્થાંશ ભાગ છે એ કાઢી લે છે, એટલે આખો ભાગ આપણે શરૂઆત એટલે બીજી વખતે, બરાબર છે, પ્રથમ વખતે પંપ દ્વારા અથવા તો પ્રથમ વખતે પંપ દ્વારા જે હવા ખેંચાય છે ખેંચાતી હવા કેટલી છે, એકના છેદમાં ચાર, અને આ જે કદ છે પહેલી વખત એટલી છે. ઓકે, તો આપણે એમ કહીએ તેથી નળાકારમાં ઓકે બાકી રહેતી હવા કેટલી થઈ, કારણ કે એ પણ ગણવું પડે ને. ઓકે, હવે નળાકારમાં કેટલી હવા બાકી રહે છે એ જ તો ચેક કરવાનું છે. પહેલી વખતે આટલી એટલે આપણું પ્રથમ પદ થઈ ગયું. હવે આ આપણું બીજું પદ થશે એ ટુ, કારણ કે ખેંચાતી હવા જો આટલી હોય, ઓકે, જે બાકી રહેલી હવા છે તો આટલી હવાની આટલા હવા આ બાદ થઈ તો બાકી હવે કેટલી હવા રહેશે, તો તમને અહીં દેખાય છે જે નળાકારમાં પહેલાં મૂળ હવા હતી વી, એમાંથી આપણે એકના છેદમાં ચાર વી આટલું બાદ કરીએ છીએ, કારણ કે એટલું આ પંપ ખેંચે છે. તો શું અહીંયા થશે બાદબાકી, અહીં તમને દેખાય છે પહેલાં તો કોમન શું નીકળશે, વી અંદર શું વધે છે, એક માઇનસ એકના છેદમાં ચાર. આનું સાદુરૂપ આપો જી ને, શું આનું સાદુરૂપ આવશે, વી, લઘુત્તમ સામાન્ય વ્યવ શું છે, ચાર. ઓકે, ના એ ગુણાકાર થશે ચાર માઇનસ એક, તો કેટલું બાકી રહેશે, ત્રણના છેદમાં ચાર વી જેટલું, આટલી હવા જ્યારે આટલી હવા ખેંચાઈ ગઈ પંપ દ્વારા એટલી બાકી રહેશે. ઓકે, તો આ તમારું જે પદ છે એ કયું થઈ ગયું, એ ટુ પદ, બીજું પદ શ્રેણીનું. હવે બીજી વખતે પણ પંપ દ્વારા ખેંચાતી હવા કેટલી છે, આટલી જ છે, પણ બાકી રહેલી જે હવા છે એ આટલી છે, એટલે આમાંથી આપણે બાદ કરવાનું થશે ને, તો જ નળાકારમાં બીજી વખતે જે બાકી રહેતી હવા હોય એ મળશે. બીજી વખતે પંપ દ્વારા ખેંચાતી હવા ઓકે એ કેટલી હશે, તો કે બાકી રહેલી જે હવા છે ને આની એના એટલા ભાગ. ઓકે, તો આપણે નક્કી કરીએ કે કઈ રીતે થશે. ઓકે ઓકે, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો કે બીજી વખતે જે પંપ દ્વારા ખેંચાતી હવા છે કેટલી હશે, બાકી રહેલી જે હવા છે ને એના પાછા એટલા એટલામો ભાગ, બરાબર છે. તો અહીંયા તમને દેખાય છે કે આ હવા કેટલી છે, ત્રણના છેદમાં ચાર વી, ઓકે, એનો કેટલામો ભાગ, એક ચતુર્થાંશ ભાગ.
ओके, एक चतुर्थांश भाग तमने जोवा मळशे अहीं। तो आ केटलो थशे? 3/16 3/16 ओके, अने आपणे एक ज वखत लखशुं वी ने, ओके। तो आटली बीजी वक्त जो पंप है नी आटली हवा खेंचशे, पण केटली हवामांथी? आ रहेली हवामांथी, ओके। तो नळाकार में बाकी रहती हवा केटली थशे? आ हवा छे 3/4 वी माथी आपणे शुं करीए, आने बात करिए जे खेचायेली हवा छे ने, तो 3/16 आनु सादुरूप आपीए। चलो शुं थशे? कॉमन शुं निकळशे? 3/4 अथवा सीधो लसा लई ले, वी ने बहार काढ दे, आनो लसा शुं थशे? 16 थशे, ओके। तो अहींया शुं आवशे? 4 वडे गुणाकार ने 4 वडे ભાગાકાર એટલે 9 આવશે, ઓકે, સોરી 12 આવશે, 12। અને માઇનસ આ તો કેટલા છે? 3 જ છે, આનું સાદુરૂપ શું આવશે? ઓકે, તમને દેખાય છે આ શું કરેલું? લઘુત્તમ સામાન્ય વી ને બહાર કાઢીને લઘુત્તમ સામાન્ય અવયવથી લસાની પદ્ધતિથી આપણે કરેલું છે, ઓકે। તો લસાની પદ્ધતિ તમને આવડતી જ હશે, ઓકે। તો વી બરાબર શું આવશે? 9/16 આટલું આવશે। આ તમારું શું કયું પદ આવી ગયું? એ થ્રીમું પદ છે મિત્રો, ઓકે, એ તમને દેખાય છે શું કરેલું છે ખબર પડી? શરૂઆતમાં નળાકારમાં રહેલી હવાનું કદ આપણે કેટલું માની લીધું? વી જેટલું, કે વી જેટલું કદ ધરાવતી હવા છે। દરેક વખતે પંપ જે ખેંચે છે એ બાકી રહેતી હવાનો કેટલામો ભાગ છે? 1/4 ભાગ, ઓકે। તો આ જે હવા છે એનો 1/4 ભાગ કાઢેલો છે અહીંયા, એટલે ખાલી આને વડે આટલું જ ગણીએ, ઓકે। તો આપણને શું મળશે? એ અહીંયા દેખાય છે આપણી પાસે મૂળ હવા કેટલી હતી? વી, એનો 1/4 ભાગ, એટલે વી ગુણાકારમાં 1/4 આપણે મેળવેલું છે। નળાકારમાં બાકી રહેતી હવા કઈ મળે? તો કે આ જે રહે ટોટલ હતી એમાંથી આટલી ભાગ ખેંચી લીધો, તો આ મળશે, ઓકે। એનું સાદુરૂપ આપો જોઈને એ આ મળશે, તમને દેખાય છે, ઓકે। ચાલો એવી રીતે બીજી વખતે, ઓકે, બીજી વખતે પંપ દ્વારા ખેંચાતી હવા કેટલી છે? અહીં તમને દેખાય છે, ઓકે, સિમ્પલ તમે જાણી શકો છો, 1/4 જે આ હવાથી એની એટલી ખેંચી લીધી, ઓકે, એટલી બાદ કરો, સિમ્પલ, ઓકે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ છે, હવે આગળ જઈએ, ઓકે। વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે A1 A2 A3 ત્રણેય પદ મળ્યા એની ઉપરથી આપણે એક શ્રેણી રચી લીધી, આ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવું છે। તો આપણે એના માટે આપણને ખબર છે પ્રત્યેકનું આપણે નામ આપતા હતા, A1 A2 A3, બસ ક્રમિક પદોનો શું લ્યો તફાવત? તો તમને તરત ખબર પડશે કે આ શ્રેણી છે A3 માંથી A2 બાદ કરો, A2 માંથી A1 બાદ કરો, એટલે તરત તમને ખબર પડી જશે A3 માંથી A2 બાદ કરો, તો 9/16 3/4 બાદ કરીએ, આ જે જવાબ મળે તે, અને 3/4 વી બાદ કરીએ, ઓકે, 1 વી, તો શું જવાબ મળે છે તે ચાલો ચેક કરીએ। વી ને આપણે કોમન કાઢી લઈએ છીએ 12, ઓકે। તો અહીંયા આપણો લસા શું મળશે આપણને? 16, ઓકે, ઉપર 9 માઇનસ, અહીંયા 4 નથી, નીચે 4 છે, ઓકે। તો 4 વડે ગુણો, 4 વડે ભાંગો, એટલે 16 સામાન્ય અવયવ આવી જશે, તો 3/4 આટલો જવાબ આવશે, ઓકે। આનું હજી સાદુરૂપ આપો તો અહીં તમને ખબર છે આગળ 9ની આગળ પ્લસ છે, 12ની આગળ માઇનસ હતું, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી થશે, મોટાની નિશાની, એટલે શું આવશે? માઇનસ 3/16 આ જવાબ આવશે। અહીંયા ચેક કરો, અહીં કાંઈ ન હોય તો 1 હોય જ,
एक वी, ओके। तो अँ वी ने हूँ कॉमन काढ़ी लू छू बार, अंदर जो मसालो है हूँ भरु छू, लसा आवशे चार लघुत्तम सामान्य अव्यय, ओके। त्रण माथी चार बाद, ओके। तो आ जवाब शू आवशे, माइनस एक ना छेद में चार वी। तो आ जवाब ने आ जवाब बे समान है नहीं, मतलब कि आ समांतर श्रेणी है नहीं, ओके। आपेली श्रेणी है ये आपेली माहिती है समांतर श्रेणी नी अंदर है नहीं, ओके मित्रों। तो आ तमारा माटे बेस्ट उदाहरण है। त्रीजू जोईए, ओके। अहीं तमारी समक्ष बे बीजी बातों छे जे माहिती आपेली है अने आपणे चेक करवाना छे के समांतर श्रेणी में है कि नहीं, ओके। चलो तो त्रीजा नंबर की जो बात है एना विषे विचारीए छीए कि प्रत्येक मीटरना एटले एक मीटरना खोदकाम बाद एक कूवो खोदवा माटे लागतो खर्च केटलो छे, तो कि एक गोतवानो एनी एक तैयार एक श्रेणी रचवानी छे, एक यादी बनावानी छे, ओके। प्रत्येक मीटर, एक मीटर, बे मीटर, त्रण मीटर, चार मीटर, पांच मीटर, एम अनंत सुधी, अथवा तो ए निश्चित तमे शांत समान शांत श्रेणी पण तमे बनावी शको छो, ओके। तो अहींया ए श्रेणीनी यादी बनावानी छे। प्रथम मीटरना केटला कीधा छे, रुपया 150, अने पछीना प्रत्येक मीटर माटे टेक्सीवाळुं जे उदाहरण हतुं ए ज हतुं, टेक्सीमां प्रत्येक किलोमीटरे पहेला किलोमीटरे 15 रुपया, पछीना 8 रुपया वधता हता प्लस 8, ओके। તો અહીંયા એ જ છે, પ્રથમ મીટરના કેટલા છે 150, અને પછીના પ્રત્યેક મીટર માટે કેટલા છે રૂપિયા 50 વધે છે, ઓકે। તો તમે લખી જ શકો છો, યાદી બનાવી શકો છો કે પ્રથમ મીટર બરાબર માટે લાગતો ખર્ચ આપણે એને A1 કહી દઈએ, તો પ્રથમ પદ આપણું શ્રેણીનું થઈ જશે આટલા રૂપિયા, 150 રૂપિયા। પછી શું થાય છે આપણી પાસે, આ હકીકતમાં સામાન્ય તફાવત છે એટલે વ્યાપક સ્વરૂપમાં તમે મૂકો ને તો પણ તમને મળશે A2 બરાબર, આ મળશે તમને A1 પ્લસ 2D, અને તમે જો D કહી દો તો, ઓકે। A3 બરાબર A1 પ્લસ 3D, ઓકે। આ D શું છે આપણી પાસે, આ રહ્યો આ D, ઓકે। તો આટલી વસ્તુ છે, અથવા તો આપણે અહીંયા લખી દઈએ ભાઈ D બરાબર કેટલો છે 50નો વધારો, ઓકે। તો A4 બરાબર શું થશે, A1 પ્લસ 4D, ચાલો જીને A1 આપણી પાસે શું છે 150 પ્લસ 2D, એટલે 2 ગુણાકારમાં 50, આનું સાદુરૂપ શું આવે, પછી 150 પ્લસ 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 50, ઓકે, 3 ગુણાકારમાં 50, ઓકે। હવે 150 પ્લસ 4 ગુણાકારમાં 50, આટલું તમે નિશ્ચિત રૂપે કરી શકો છો, ઓકે। તો ચાલો આપણે કરીએ કે આનો જવાબ શું આવશે, 50 2 100, 100 પ્લસ 150 એટલે શું થશે 250 રૂપિયા, ઓકે, શું થશે 250 રૂપિયા। પણ અહીંયા આને આપણે A3 કહેવું પડશે મિત્રો, A4, A5 અને A2 જે મળશે ને ખાલી એ A1 પ્લસ D કરવાથી જ મળશે, શું મળશે A1 પ્લસ D કરવાથી જ મળશે, A2 જે મળશે A1 પ્લસ D જ કરવાથી મળશે, ઓકે મિત્રો। તો 150 પ્લસ 50 એટલે તમને મળશે 200, A3 તમારી પાસે, A4, ઓકે, 5 3 15 એટલે 150 કેટલા થાય 300, અને નેક્સ્ટ જવાબ શું આવશે 350, 4 5 20 200 અને 150 કેટલા થાય 350। તો આ શ્રેણી તમે જોવો જોઈએ એક સમાંતર શ્રેણી જચે છે કે નહીં, A4 A5માંથી A4 બાદ કરો, A4માંથી A3 બાદ કરો, અને A3માંથી A2 બાદ કરો, અને A2માંથી A1 બાદ કરો, તો તમને સમાન સામાન્ય તફાવત જોવા મળે છે। તો આપેલી શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે, તો એ શ્રેણી આપણે રચી શકીએ છીએ અહીંયા બરાબર છે, અને એક શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે, ઓકે। તો એ શું બનશે 150 200 250 300 અને 350, ઓકે। ચાલો આટલું છે, આ ઉદાહરણ ખૂબ સરસ છે અને જોવા જેવું છે, ઓકે મિત્રો। ચાલો જોઈએ,
અહીંયા શું બતાવેલું છે કે ભાઈ એક બેંકની અંદર 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી, તો 8% છે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે. કેટલી રકમ મૂકવામાં આવે છે? 10,000. તો એ પણ આપણા માટે એક માહિતી સરસ છે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ દર વર્ષે કીધું છે, એટલે પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા એમ દર વર્ષે. ઓકે, તો શરૂઆતમાં આપણે શું કરીએ? પહેલાં તો જે મૂળ રકમ હશે એ 10,000 છે, એની ઉપર 8% પહેલાં વર્ષે મળશે. ઓકે, તો 10,000 છે એને 100% હોય, એ રકમ છે એ 100% હોય. ઓકે, તો 8% એ કેટલા થાય? કેટલી રકમ મળે? એટલી રકમ આપણે એમાં એડ કરી દઈએ, એટલે પહેલાં વર્ષના અંતે મળતી રકમ આપણને મળી જશે. ઓકે, તો આપણે શું કરીએ? પહેલાં ત્રિરાશિ મૂકીએ. ભાઈ રૂપિયા 10,000 100% થતા હોય તો, અથવા તો ઉલટું લખીએ, ત્યારે 100% આપણે ગણીએ. ઓકે, 100% રૂપિયા કેટલા થાય છે? 10,000. તો 8% કેટલા થાય? કેટલા રૂપિયા થાય? તો આપણને શું જવાબ મળશે? 8×10,000/100. ઓકે, 8×10,000/100. અહીં તમે જોઈ શકો છો, આ 00 કેન્સલ આવું, તો મળશે 800 રૂપિયા. 10,000/8% એટલે કેટલા થયા? 800 રૂપિયા. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે 10,000/8% કેટલા થાય? 800 રૂપિયા. ઓકે, તો પહેલા વર્ષે આપણને જે મળશે, પ્રથમ વર્ષે જમા થતી રકમ, જેને આપણે A1 કહી દઈએ, કારણ કે આપણે યાદી બનાવવાની છે શ્રેણીની. ઓકે, તો કેટલી મળશે? 10,800 ને. ઓકે, 10,000+800 એટલે 10,800 રૂપિયા મળશે. ઓકે, આ પ્રથમ વર્ષે થઈ ગઈ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આના 8% બીજા વર્ષે મળશે, એટલે આપણે મૂળ રકમ આ છે, હવે એના 8% ગોતવાના છે. તો ઉપર જેવી રીતે શોધેલા છે એવી રીતે જ શોધો. શું થશે? 100% કેટલા રૂપિયા છે અત્યારે? હવે હાલ 10,800 રૂપિયા છે, તો 8% કેટલા? ઓકે, તો શું થશે? 8×10,800/100. તો તમે આ કેન્સલ આઉટ કરી શકો છો, 00. તો આ તમને જે વ્યાજની રકમ કેટલી મળશે બીજા વર્ષે? ઓકે, પ્રથમ વર્ષે જમા થતી રકમ આ છે, હવે બીજા વર્ષની વાત છે આ. તો બીજા વર્ષે કેટલી મળશે આપણને જમા, વ્યાજની રકમ કેટલી મળશે? 108×8. ઓકે, 108×8. તો તમે કરી શકો છો, 108×8 68. ઓકે, વિદા પડી 6, આ મળશે 0 અને 6 અને 8×8 એટલે 864 રૂપિયા છે એ તમને આ રકમનું વ્યાજ મળશે. ઓકે, 864 રૂપિયા આ રકમનું તમને વ્યાજ મળશે. તો આ રકમ પ્લસ વ્યાજ, તો બીજા વર્ષે જમા થતી રકમ કેટલી થશે એ આપણા માટે A2 પદ હશે. ઓકે મિત્રો, તો કેટલું હશે? આ 10,800+864, તો આ જવાબ શું આવશે? આ જવાબ આવશે 11,664. આ તમારા માટે A2 છે, હજુ A3 તમે મેળવી શકો છો. ઓકે, A3 મેળવવું જ પડશે. અચ્છા, આને તમે A2 કહેવું પડશે ને, કારણ કે A1 તો આપણા માટે 10,000 છે. નહીં, A1. ઓકે, A1, A2, A1, A2.
चालो जी ने हजी आपणे ગોતવાનું છે આ રકમને કે ભાઈ 100% ના કેટલા રૂપિયા છે 11,664 તો 8% ના કેટલા થાય ઓકે તો 8 ગુણાકારમાં 11,664 ના છેદમાં 100 તો આનો ગુણાકાર તમે અચૂક કરી જ શકો છો ઓકે તો તમારી રીતે અત્યારે ગુણાકાર કરો હું તમને એની વેલ્યુ બતાવું જ છું કે મિત્રો અહીંયા મેં ગુણાકાર કરેલો જ છે તમને દેખાય છે તો એ કેટલો આવશે ગુણાકાર તમારા ભાગમાં આવશે 93,312 ના છેદમાં 100 નીચે આવશે તો હકીકતમાં પોઈન્ટ અહીંયા હોય છે ઓકે તો આ 00 આવે તો પોઈન્ટ બે પોઈન્ટ આગળ શિફ્ટ કરવા પડશે બે શૂન્ય છે અહીંયા તો બે પોઈન્ટ આગળ શિફ્ટ કરવો પડશે એટલે અહીંયા અને અહીંયા એટલે અહીંયા આવી જશે તો 933.12 એટલા રૂપિયા શું મળશે વ્યાજ મળશે કેટલા કેટલામાં વર્ષે તમને યાદ જ છે મિત્રો ત્રીજા વર્ષે જમા થતી રકમ ઓકે એ તમારા પાસે બનશે A3 તો કેટલું બનશે 11,664 પ્લસ 933.12 ઓકે આ શું જવાબ આવે છે એ તમે જાતે કરો જી ને તમે જાતે બંનેનો સરવાળો કરશો 11,664 પ્લસ 933.12 ઓકે વિદ્યાર્થી મિત્રો આનો તમે સરવાળો અચૂક 12,597.12 આવેલો જ હશે ઓકે તો અહીંયા આપણી પાસે કેટલી ઇન્ફોર્મેશન ભેગી થઈ A1 તો A1 આપણી પાસે કેટલું છે 10,800 A2 કેટલું છે આપણી પાસે ઓકે A2 આપણી પાસે કેટલું છે અહીંયા રહ્યું 11,664 અને A3 કેટલું છે આપણી પાસે 12,597 તો આ ત્રણેય પદ એટલે કે A3માંથી A2 બાદ કરો ને A2માંથી A1 બાદ કરો તો તમને ખબર પડશે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં ઓકે તો આ સમાંતર શ્રેણી છે નહીં તમે તમારી જાતે ચેક કરીને જોઈ શકો છો ઓકે મિત્રો તો આગળના જે કંઈ દાખલાઓ છે એ હું તમને હોમવર્કમાં આપું છું અને બધા એકદમ ઇઝી જ છે હજી આ દાખલો એક બીજી રીતથી થઈ શકે છે ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર મૂકીને તમે ગોઠવી શકો છો ઓકે તો ચક્રવૃત્તિ વ્યાજનું જે સૂત્ર છે એ તમે શું લખી શકશો ઓકે ચક્રવૃત્તિ વ્યાજનું જે સૂત્ર છે એ તમે લખશો કે ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ આપણે ઓકે બીજી રીતનો દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું ઓકે ચાલો આવજો હેવ અ નાઇસ ડે